પચીસ લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય પણ કર્યો છે અગાઉ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોરોનાની લડાઈમાં જે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે એવા લોકોનું કોરોનાથી સંક્રમણ થાય અને કોરોનાના સંક્રમણના કારણે કોવિડ નાઇન્ટીનની બીમારીના કારણે એમનું અવસાન થાય તો એમના પરિવારજનોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર રૂપિયા પચીસ લાખની આર્થિક મદદ કરશે આજે સ્વર્ગસ્થ શ્રી દિનેશભાઈ રાવલ કે જેઓ ખૂબ જ નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પોતાનું કામ કરતા હતા એવા નાયબ મામલતદારનો

આજે આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે આજથી ગુજરાતમાં લોકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઘણા બધા છૂટછાટો આપવામાં આવેલ છે કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થાય લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કનો ઉપયોગ અવારનવાર સાબુથી હાથ ધોવાનો ભીડ ન થાય એવી તકેદારી સાથે સામાન્ય જનજીવન તરફ ફરી પાછા વળે અને ગુજરાત આર્થિક રીતે વ્યાપારિક રીતે ઔદ્યોગિક રીતે ખેતીવાડીની દૃષ્ટિએ ફરીથી પૂર્વવત ધમધમતું થાય એના માટે જે છૂટછાટો આપવામાં આવી છે આ બાબતમાં પણ આજે પ્રથમ દિવસ હોવાના કારણે અમુક જગ્યાએ થોડીક ભીડ ભારે માત્રામાં જોવા મળી છે આમાં માનનીય મુખ્યમંત્રીશ્રીનો સૌ પ્રજાજનોને અનુરોધ છે કે લોકડાઉન ફોરમાં જે છૂટછાટો આપવામાં આવી છે એ છૂટછાટો લોકોના હિતમાં આપવામાં આવી છે લોકોનું આરોગ્ય પણ જળવાય રહે સંક્રમણ પણ ન ફેલે લોકો સાજા રહે પરંતુ સાથોસાથ જનજીવન લાઈફ નોર્મલસી તરફ આગળ વધે સામાન્ય થાય એના માટે આ છૂટછાટો જ્યારે આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને ચા પાણીની દુકાન ઉપર પાનની દુકાન ઉપર सैलून स्पा אבי જગ્યાએ बिन જરૂરી ભીડ થાએ એ જોવાની જવાબદારી જ્યાં એક તરફ દુકાનદારની છે એ જ રીતે બીજી તરફ આપણા સવની એટલે કે પ્યાજનોની પડ છે અત્યારે તો લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલની સગવડ છે ફોનથી દરેક વ્યક્તિ એક બીજા જોડે વાત કરી શકે છે ત્યારે હેર કટિંગ સેલૂન હોય કે બ્યુટી સ્પા હોય ત્યાં પહેલાથી જ અપોઇન્ટમેન્ટ લેવામાં આવે અને અમારા જે વાણંદ ભાઈઓ બહેનો છે હેર સ્પા બ્યુટી સ્પામાં કામ કરતા જે લોકો છે એ એમના ક્લાયન્ટ્સને કસ્ટમર્સને ફોન ઉપર જ અપોઇન્ટમેન્ટ આપે અને એક નિશ્ચિત સમય દરમિયાન વધારે માત્રામાં બિનજરૂરી કસ્ટમર્સ ક્લાયન્ટ્સ ભેગા ન થાય એ જોવાની પણ તકેદારી રાખવાની જરૂર છે એ જ રીતે દુકાન 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 હોય 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 અથવા અન્ય કોઈ ત્યાં પણ એકી સાથે વધુ લોકોને ભેગા થવો જોઈએ નહીં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક પહેરવું પોતે સુરક્ષિત રહેવું સ્વશિસ્ત આ નું જો આપણે સારી રીતે પાલન કરીએ તો સરકાર દ્વારા જનજીવનને આર્થિક ગતિવિધિઓને સામાન્ય કરવા માટે જે હિંમતભર્યું નિર્ણય લેવામાં આવેલ છે એમાં સૌના સાથ સહકારથી ખૂબ જ સારી રીતે આપણે આગળ વધી શકશું પરંતુ જો એવું જોવા મળશે કે પાનની દુકાન હોય ચાયની દુકાન હોય સેલૂન છે બ્યુટી પાર્લર છે ત્યાં બિનજરૂરી રીતે દુકાનદાર તરફથી વ્યવસ્થા ન કરવાના કારણે અથવા સંયમ ન જાળવવાના કારણે વધારે ભીડભાડ થાય છે તો એમાં પણ જરૂરી વ્યવસ્થા જરૂરી ફેરફાર અને જરૂર જણાય તો અમુક વિસ્તારોમાં અમુક દુકાનોને બંધ કરાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સરકાર સમજે છે કે આજે પ્રથમ દિવસ છે હળવાશ લોકોના મનમાં ઉત્સાહ બી છે કે જનજીવન ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે પણ જે રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે એમના સંબો સંબોધનમાં કીધું કે કોરોના આપણી વચ્ચે છે જ કોરોના કોઈ જગ્યાએ ગયું નથી પરંતુ કોરોનાની સાથે જીવતા શીખવું પડશે અને આર્થિક વ્યાપારિક અને બાકી જે લાઈફના બીજા ડાયમેન્શન્સ છે એને પણ આપણે પૂર્વત સામાન્ય કરવા જ પડશે એટલે આ નિર્ણયને સાચી રીતે સારી રીતે બધાએ સમજવાની જરૂર છે અને કોઈ પણ જગ્યાએ ઉત્સાહમાં અથવા અધીરતાના કારણે વધુ માત્રામાં ભીડભાડ ન થાય ગર્દી ન થાય અવ્યવસ્થા ન સર્જાય એનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારા દિવસોમાં હજુ પણ કેટલીક છૂટછાપો છૂટછાટો આપવાની દિશામાં સરકાર વિચારણા કરી શકે અને જો આવા દ્રશ્યો રોજબરોજ જોવા મળશે તો અમુક છૂટછાટો પાછો પણ ખેંચવાની દિશામાં સરકારની વિચારણા થઈ શકે છે તો માનનીય મુખ્યમંત્રીશ્રીનો સરકારનો અનુરોધ છે કે દુકાનદારો એમાં ખાસ કરીને પાનના સેલૂનના સ્પાના આ બધા દુકાનદારો પોતાની જગ્યાએ શિસ્ત જાળવે અપોઇન્ટમેન્ટથી જ વધુમાં વધુ કામ થાય ભીડભાડ ના થાય સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે અને આપને ખૂબ જ અનુરોધ અને આગ્રહ છે કે આ જે છૂટછાટો મળી છે એનો સમુચિત ઉપયોગ કરીને સમ્યક ઉપયોગ કરીને આપણે જો આરોગ્ય છે એને પણ સાચવીએ અને સાથોસાથ આર્થિક રીતે પણ વ્યવહારિક રીતે પણ વ્યાપારિક રીતે પણ સામાજિક રીતે પણ પૂર્વત સારી રીતે આપણે એ દિશામાં આગળ વધીએ જે જાહેરાત કરવામાં આવી એ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં સવારના આઠથી બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેવાની છે પણ કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર અને માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ અને આવશ્યક સેવાઓ એ જ પ્રાપ્ત થશે એ સિવાય બીજી કોઈ પણ વધારાની છૂટછાટો કન્ટેનમેન્ટ ઝોનમાં આપવામાં આવી નથી નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જે જગ્યાએ છૂટછાટ આપવામાં આવી છે એ જગ્યાએ સવારના આઠ થી બપોરના ચાર વાગ્યા સુધી દુકાનો ઓફિસ જે ઓડ ઇવેન્ટ અથવા જે ફોર્મ્યુલા નક્કી થયા છે એ પ્રમાણે ખુલ્લી રાખવામાં આવશે દવાની દુકાનોને ચોવીસ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે અને દવાની દુકાન સિવાય બીજી કોઈ પણ કેટેગરીમાં આવું કોઈ એક્ઝેમ્પન આપવામાં આવ્યું નથી એટલે કે હેલ્થ કેર મેડિકલ અને દવાની ફેસિલિટી સિવાય તમામ વિસ્તારોમાં તમામ જગ્યાએ રાતના સાત સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કરફ્યુનો કડક અને સખ્તાઈથી અમલ કરવામાં આવશે